હવે સિમિલર બ્રાન્ચ મેં તમને કહ્યું એમ પ્લાસ્ટિકની સમકક્ષ જો કોઈ એવી બ્રાન્ચ હોય તો પ્લાસ્ટિકની જેવું જ મટીરિયલ છે રબર છે દેટ ઇઝ ધ રબર એન્જિનિયરિંગ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ ઇવન ધ મટીરિયલ સાયન્સ ઓર મટીરિયલ ટેકનોલોજી સો ધીઝ આર પ્લસ થોડું ઘણું કેમિકલ એન્જિનિયરિંગનો જ પ્લાસ્ટિક બ્રાન્ચ છે એટલે થોડું ઘણું કેમિકલ એન્જિનિયરિંગની અંદરમાં પણ પ્લાસ્ટિક જે છે એ ભણાવવામાં આવે છે તો ટૂંકમાં આ એવી બ્રાન્ચ છે જે થોડી ઘણી સમકક્ષ તો ન કહી શકાય પણ થોડી ઘણી એકબીજાની સાથે કનેક્ટેડ છે ઇવન મિકેનિકલ એન્જિનિયરિંગની અંદરમાં પણ અત્યાર સુધી મિકેનિકલ એન્જિનિયરિંગની અંદરમાં શેનું કામ થતું હતું તો મેટલનું પ્રોસેસિંગ થતું હતું અથવા તો મેટલનું કેવી રીતે એમાંથી ને ગિયર બનાવવાના કે મેટલમાંથી કેવી રીતે કટ કરવું કે મેટલમાંથી કેવી રીતે વેલ્ડ કરવું અને હવે અત્યારે મેં તમને કહ્યું એ મેટલ ઇઝ રિપ્લેસ બાય પ્લાસ્ટિક્સ એટલે મિકેનિકલ એન્જિનિયરિંગની અંદરમાં પણ હવે પ્લાસ્ટિકને કેવી રીતે કટ કરવું પ્લાસ્ટિકને કેવી રીતે ગિયર બનાવવા પ્લાસ્ટિકને કેવી રીતે વેલ્ડ કરવાનું એ બધું આવી રહ્યું છે એટલે ટૂંકમાં લગભગ બધી બ્રાન્ચોની માંથીને ની જાણકારી પ્લાસ્ટિક્સ એન્જિનિયરિંગમાંથી મળતી હોય છે અને મેં તમને કહ્યું એમ મિકેનિકલ ત્રણ મુખ્ય બ્રાન્ચ જે છે એ પ્લાસ્ટિક્સ ટેકનોલોજી રબર ટેકનોલોજી એન્ડ મટીરિયલ સાયન્સ આ લગભગ સમકક્ષની બ્રાન્ચીસ છે.